ઓલો હજી મેરેજ નતા થયા નહીં, બે ફરવા નીકળ્યા અને ફરતા ફરતા ઓલીને કાંટો વાગ્યો. જેવો કાંટો વાગ્યો ને એટલે ઓલાએ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ફટાક દઈને એને બાંધી દીધો. હોય તારા માટે તો જાર આપી દઉં, રૂમાલ તો શું વાત છે, બોલ કે રેવા દો રેવા દો, મારો દુપટ ના ના આવે, આ રૂમાલ બાંધી. લગ્ન થઈ ગયા, છ મહિના પછી ફરવા નીકળ્યા, ફરતા તને પાછો કાંટો ઓલી એ ચીસ પાડી, એ પાછળ આ આગળ, લગ્ન પેલા સાથે, લગ્ન પછી ઓલો આગળ, આ પાછળ, અને એમાં કાંટો વાગ્યો, ઓલી ચીસ પાડી, અરે કાંટો છો, ડોબી જોઈને ચાલતી હોય તો શું આ કાંટા લગાડીને બેઠીશ. સંસારમાં પ્રેમ ઘટતો જાય, શાસન પામ્યા પછી શાસનમાં પ્રેમ વધતો જાય. ગુરુ અને શિષ્ય વચ્ચે લોહીના કે લગ્નના સંબંધ નથી, લાગણીના સંબંધ છે. ડે બાય ડે શિષ્યને ગુરુ પ્રત્યેનો પ્રેમ વધતો જાય, તમારા સંસારમાં મેરેજ થયા પછી ડે બાય ડે પ્રેમ ઘટતો જાય. જ્ઞાનસારમાં ઉપાધ્યાય અશો વિજય મહારાજ લખે, તેજો લેશ્યા વિવૃદ્ધિ રહ્યા સાધો પર્યાય વૃદ્ધિ તમ ભાસિતા ભગવત્યાદો શેઠમ ભૂતસ્ય યુજ્યતે. તેજોલેશ્ય પ્રસન્નતા, દીક્ષા લીધા પછી પ્રત્યેક મહિને સાધુની પ્રસન્નતા વધતી 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 બારમા મહિને અનુત્તરવાસી દેવલોકની જે પ્રસન્નતા છે એને પણ આંબી જાય. અને તમે લગ્ન કર્યા પછી તમારી પ્રસન્નતા, લગ્નના દિવસે તમને એમ લાગતું હોય કે જાણે હું અનુત્તરમાં છું, પણ બાર મહિના થાય તમને એમ લાગે હું સાતમી નરકમાં આવી ગયો છું. નો એડવાઇસ, સલાહ આપવી જ પડે. તમે કહેશો કે મારા સાહેબ બાપ થઈને દીકરાને સલાહ નહીં આપવાની, આપવાની, પણ એને સુગર કોટેડ કરીને આપો. સુગર કોટેડ યાદ રાખજો, દીકરાને સલાહ આપતી વખતે તમે બાપ નહીં મા બની જાઓ. માની એક વિશેષતા હોય છે, એક વાત બાપ કરે ને એક વાત મા કરે, મા અને બાપ બેમાં ડિફરન્સ પડી જાય છે. અમારા ભુવન માનુ સુરેશ્વરજી મહારાજ, અમે ભૂલ કરીએ તો અમને બાપ જેવા લાગતા, અને અમારા ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ, અમે ભૂલ કરીએ ત્યારે અમને મા જેવા લાગતા. અમે ડરતા ભુવન માનુ સુરેશ્વર નજીક બેસતા, અને ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજની રૂમ બંધ હોય ને તો દરવાજો ખોલીને પણ બિંદાસ અંદર જઈ શકતા હતા. નેચર, નો ડાઉટ, બેવરી જગ્યાએ બરાબર હતા, પણ તમારા સંસારની અંદર જો વાત કરો તમે માં જેવા બની જાઓ. યોગાનુયોગ આજે વૈશાખમાં છઠ્ઠો દિવસ છે, ગચ્છાધિપતિ જય ગોસુરેશ્વરજી મહારાજ એમનો આજે દીક્ષા દિવસ છે. આજથી 71 વર્ષ પૂરા થયા, 72મા વર્ષમાં આજે જો મહારાજજી હોત તો 71 વર્ષનો દીક્ષા પર્યાય પૂરો અને 72મા વર્ષમાં પ્રવેશ થાત. 2006ની સાલમાં આજના દિવસે એ મહાપુરુષે પોતાના પિતાજીની સાથે ભાઈખલામાં દીક્ષા લીધી. ગમે તેવી મોટી ભૂલ કરેલા આવેલા સાધુને પણ પ્રેમ આપતા, આવતાની સાથે તરત એને છાટકી નતા નાખતા, એને નૌકાર શિકાર આવે. પોતે કદાચ અલગ વાપરતો, પોતાના પાત્રમાં કોઈ સારી ચીજ આવે તો એક સાધુને કે જા મારા તરફથી એને ખવડાવ, વાપરાવ. બધું પતી જાય પછી 10-11 વાગે એટલે એ સાધુને બોલાવીને પ્રેમથી એટલી સરસ રીતે એની ભૂલ બતાવે. સાધુ વગર કીધે, વગર કીધે પોતાની પાપનું પ્રાયશ્ચિત કરી લે, ચરણોમાં માથું ઝુકાવે અને વચન આપે, મહારાજજી હવે જિંદગીમાં બીજી વખત આ ભૂલ નહીં થાય. તમે તમારા સંતાનને ફટકારો છો ને ત્યારે સંતાન ક્યારેક ઉદ્ધત બની જતો હોય છે અને એટલો સ્વચ્છંદી બની જતો હોય છે, હવે તો પપ્પાને આવી ભૂલ વારંવાર કરીને બતાવો. રામાયણમાં એક પ્રસંગ આવે છે, દશરથ જમવા બેઠા, કૌશલ્યા રસોઈ બનાવે છે અને રસોઈ બની ગયા પછી દશરથ કહે છે ભૂખ લાગી છે જમવાનું આપ, ત્યારે કૌશલ્યા કહે છે એમ ના મળે, બોલાવો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ તા નાના નાના છોકરાઓને છોડીને એકલા જમતા શરમ ના આવે, જાઓ બોલાવો. ઘણી વખત ઘણી મમ્મી એટલી હોશિયાર હોય છે કે બાપ અને દીકરા વચ્ચે અંતર ન પડે એટલે બાપ અને દીકરાને ભેગા કરવાની કોશિશ કરતી હોય છે, એમ આઈ રાઈટ? વલસાડની તો મને ખબર નથી, મુંબઈ જેવામાં સોમથી શનિ સુધી દીકરો બાપનું મોઢું જોવા માટે પણ પુણ્ય ને પુણ્યશાળી નથી બનતો, કારણ કે દીકરો ઉઠે પેલા બાપ નીકળી ગયો હોય અને બાપ ઘરે આવે પેલા દીકરો. રવિવારે અચાનક પહેલી વાર બાપને જુએ એટલે પૂછે મમ્મીને, મમ્મા હુ ઇઝ હી?
આટલી હદે બાપ અને દીકરાના અંતર હોય ત્યારે ચકોર માં પોતાના દીકરાને પોતાના બાપ સાથે કઈ રીતના જોઈન્ટ કરવા એના ખેલ ખેલે કૌશલ્યાએ કીધું, જાઓ બોલાવી લાવો દીકરાઓને. દશરથ ગયા ગવાક્ષમાંથી રાણ પાડી, ગ્રાઉન્ડમાં રમતા હતા. હે રામ, હે લક્ષ્મણ, ચલો જમવાનું તૈયાર થઈ ગયું. એવી રીતે બોલે ને આમ, નજીક આવવાને બદલે ઓર દૂર છે.